ભારતમાં ઈ કોમર્સ ભારતમાં ઇન્ટરનેટ વપરાશકારોની દિન પ્રતિદિન વૃદ્ધિ થઈ રહી છે. ભારતમાં ઈ કોમર્સ ટેકનોલોજી નોંધપાત્ર વિકાસનો અનુભવ કરી રહી છે અને લોકોના વ્યવહારની રીત સફળતાપૂર્વક બદલી રહી છે. હાઈ એન્ડ ડિઝાઇનર એપરલથી લઈને સેકન્ડ હેન્ડ બુક સુધી બટનના ક્લિક પર હવે ભારતીય ઓનલાઈન ખરીદદારો માટે બધું ઉપલબ્ધ છે. તેનાથી લાખો લોકો માટે નવી તકો ખુલી છે. ઇન્ટરનેટ પર વિવિધ પ્રકારની ચીજો અને સેવાઓ ઓનલાઈન ખરીદીને વધુ આકર્ષક અને અનુકૂળ બનાવે છે. જેમ અહીંયા કીધું છે કે ઈ કોમર્સ ભારતમાં કેવી રીતે થાય છે, તો ઇન્ટરનેટની મદદથી લોકો ઘેર બેઠા ખરીદી કરી શકે છે અને બહુ સ્ટાન્ડર્ડ વસ્તુથી માંડીને લઈને સેકન્ડ હેન્ડ વસ્તુઓ સુધી પણ ઓનલાઈન ખરીદી થઈ રહી છે અને એનાથી ઘણા બધા લોકોને નવી તકો મળી રહી છે. એ સિવાય ઘણી બધી સેવાઓનો લાભ અને જુદી જુદી આકર્ષક ઓફરની અંદર વસ્તુઓ ખરીદવાનો લાભ પણ મળી રહ્યો છે. ભારતમાં ઈ કોમર્સના વિકાસ માટે ઘણા પરિબળો ભૂમિકા ભજવી રહ્યા છે, જેમાં છે ઇન્ટરનેટ કનેક્શન, બ્રોડબેન્ડ અને 3G સેવાઓ, લેપટોપ, સ્માર્ટફોન, ટેબ્લેટ અને ડોંગલ્સ જેવી તકનીકી સુવિધામાં વધારો. એટલે કે ઇન્ટરનેટનો વધતો વ્યાપ સામાન્ય માણસો સુધી 3G સેવાઓ, 4G સેવાઓ, ટેક્સ્ટબુકમાં કીધી છે ત્યાં સુધી 3G સેવાઓ છે, પણ આજકાલ તમે જે ઉપયોગમાં લ્યો છો એ 4G નેટવર્ક, લેપટોપ છે, સ્માર્ટફોન છે, ટેબ્લેટ છે, એવી ઘણી બધી વસ્તુઓની ટેકનોલોજી બદલાઈ ગઈ છે. સાથે સાથે મોબાઈલ ઉપકરણોના ઉપયોગમાં વધારો, ઘણી વિશાળ ઉત્પાદન શ્રેણીની ઉપલબ્ધતા, વ્યસ્ત જીવનશૈલી, ટ્રાફિકની ભીડ, પરંપરાગત ખરીદી માટેનો સમયનો અભાવ, એટલે કે કોઈ પણ વસ્તુ જો આપણને ઘેર બેઠા મળી જતી હોય તો લોકો બહાર જઈ ભીડમાં અત્યારે હાલની જે કન્ડિશન છે બહાર જઈ અને ખરીદવા કરતાં ઓનલાઈન ખરીદવાનું વધારે પસંદ કરે છે. ઓનલાઈન વર્ગીકૃત સાઇટનો વપરાશ વધ્યો, વધુ ગ્રાહકો સેકન્ડ હેન્ડ માલ ખરીદે અને વેચે છે, જેની અંદર ઈબે, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ જેવી ઘણી સાઇટ્સ સાથે ઓનલાઈન માર્કેટ જગ્યાનો થયેલો વિકાસ છે. અહીંયા ઓનલાઈન ઘણી બધી સેકન્ડ હેન્ડ વસ્તુઓથી માંડીને ફ્રેશ ઘણી બધી વસ્તુઓ મળતી હોય છે. આપણને ખબર છે કે ક્વિકર છે, ઈબે છે, એની અંદર ઉપયોગ કરેલી વસ્તુઓનું પણ સારું એવું માર્કેટ મળી રહે છે. વાત કરીએ ઈ કોમર્સના ફાયદા, એડવાન્ટેજીસ ઓફ ઈ કોમર્સ. ઇન્ટરનેટના વિકાસ સાથે કંપનીઓ તેમના વ્યવસાયને વિસ્તૃત કરવાની નવી અને આકર્ષક રીતો શોધી રહી છે. ઈ કોમર્સ ગ્રાહકોને ઉપલબ્ધ અને માલના રૂપમાં ઓછા ખર્ચે વિશાળ પસંદગી અને સમય બચાવવા માટેના અનેક લાભો પ્રદાન કરે છે. ઈ કોમર્સના ઘણા ફાયદા છે. અહીંયા ઈ કોમર્સને લઈને ફાયદાઓની વાત કરી છે કે જે અત્યાર સુધી વેપાર છે એ સીમિત મર્યાદાની અંદર સીમિત લોકો સુધી જ કરવો પડતો અને સીમિત સમયની અંદર જ કરવાનો રહેતો, એની જગ્યાએ અત્યારે કોઈ પણ જગ્યાએથી કોઈ પણ વ્યક્તિ પોતાનો માલ સામાન એની ટાઈમ વેચી શકે છે. વાત કરીએ ઈ કોમર્સના ફાયદા, અવિરત સમય 24x7 માટેની વ્યાપાર વ્યવસ્થા. એટલે કે અહીંયા જે લોકલ દુકાનની વાત કરીએ તો એને એક સમય મર્યાદા નડશે કે અમુક સમય સુધી જે વેપાર કરી શકશે, સવારના 10 માંડી અને સાંજના અમુક જે લિમિટેડ ટાઈમ કીધો છે ત્યાં સુધી. પણ ઓનલાઈન માટે તમે ગમે તે સમયે અને ગમે તે સ્થાનેથી ખરીદી કરી શકો છો અને તે જ સમયે ઓર્ડર પણ નોંધાવી શકો છો, સામે ઓર્ડર પણ લેતા હોય છે. પહેલાં તો ઓછો ખર્ચ, આપણે અગાઉ એક એક્ઝામ્પલ લીધું હતું કે ઈ કોમર્સના લીધે ઓછો ખર્ચ કેવી રીતે શક્ય છે, તો એની માટે જે એક્ઝામ્પલ લીધું હતું એમાં આપણે શર્ટનું એક એક્ઝામ્પલ લીધું હતું કે આપણે 10 નંગ બનાવવા પડે છે અને પછી એને લોકો સુધી, મતલબ જે દુકાનદારો છે એમના સુધી સેમ્પલ પહોંચાડવા પડે છે. મતલબ 10 પીસ બનાવવાનો ખર્ચો, મેન પાવર, મશીન પાવર, મટીરિયલ છે, એ બધાનો જે ઉપયોગ કરવો પડે અને પાછા એમાંથી જે સામે ઓર્ડર મળે છે, પ્લસ આપણે સેલ્સમેનને પણ પૈસા ચૂકવી અને આપણા કામ માટે મોકલીએ છીએ.
પ્લસ સમય તો ખરો જ એ બધા કામ માટે, એની જગ્યાએ ઈ કોમર્સની અંદર એ બધો ખર્ચો લાગુ પડતો નથી. સરહદ કે ભૌગોલિક મર્યાદાનો અભાવ. અહીંયા સુરેન્દ્રનગરની વાત કરીએ તો અહીંયા પૂરતા જ જે વેપાર કરવાના હોય કે જે દુકાન છે, વધીને આજુબાજુથી જે આવી શકે એવા લોકો જ એ દુકાનેથી ખરીદી કરી શકશે. પણ ઓનલાઈનની વાત કરીએ તો એને આવી કોઈ જ ભૌગોલિક મર્યાદાઓ નડતી નથી. ઉન્નત અને વધુ સારી ગ્રાહક સેવાઓ. ગ્રાહક સેવાઓને વધુ સારી એટલા માટે કીધી છે કે ઇન્ટરનેટ ઉપર તમે જ્યારે કોઈ પણ વસ્તુ માટે સર્ચ કરો છો ત્યારે તમને જુદી જુદી કેટેગરી સામે ઉપસ્થિત થાય છે. એટલે ચોક્કસથી તમારે શું જોઈએ છે અને કેવું જોઈએ છે એ તમને ડિસ્ક્રાઇબ કરવાનો, એટલે કે વ્યવસ્થિત સૂચન કરવાનો મોકો મળે છે. એના પછી છે જૂથ કાર્યો, પરિવહનના સમય અને ખર્ચમાં ઘટાડો અને ઝડપ. જૂથ કાર્યો એટલે કે એક સાથે મળી અને ઘણા બધા કાર્ય થઈ શકે છે. અહીંયા જૂથ કાર્યમાં એક બેસ્ટ એક્ઝામ્પલ આપી દઉં કે જે બિલને એ બધી વસ્તુઓ છે, એક જ વસ્તુ ઘણા બધા એને એક સાથે મોકલી શકવાનું કાર્ય ઈ કોમર્સમાં શક્ય બને છે. પરિવહનના સમય અને ખર્ચમાં ઘટાડો, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે જવા આવવાનો સમય છે તે, અને સાથે સાથે ખર્ચમાં પણ ઘટાડો. તમારે કોઈ પણ પ્રોડક્ટ લેવી હોય તો તમારે બજાર સુધી જવું પડે, એક દુકાને નથી ગમે બીજી દુકાને જાઓ છો, તો એ વખતે તમારું જે કંઈ પણ વ્હીકલ લઈને જાઓ છો એનું પેટ્રોલ ને એ તો બળે જ છે, સાથે સાથે ટાઈમ પણ એટલો વધારે જાય છે, તો અહીંયા એનો થોડો ઘટાડો થઈ શકે. પછી કીધું છે ઝડપ, એટલે કે તમારે માર્કેટ સુધી જવા આવવાનો સમય બચે છે અને ઓનલાઈન જો શોપિંગ કરો છો તો ખૂબ ઝડપથી થાય છે. ઈ કોમર્સની મર્યાદાઓની વાત કરીએ તો ઈ કોમર્સના ફાયદાઓની યાદી બનાવી શકાય તેમ હોવા છતાં કેટલીક મર્યાદાઓ રહેલી છે. સમયાંતરે ઘણી મર્યાદાઓ લુપ્ત થતી જાય છે. સૌથી પહેલો તો પરિવર્તનનો પ્રતિકાર. કોઈ પણ નવી વસ્તુ આવે એટલે સામાન્ય છે કે એની સામે એના વિરોધ ચોક્કસથી આવવાનો. એના વિરોધમાં એટલે કે એ જે પરિવર્તન છે એની સામે માણસો પ્રતિકાર કરશે. કારણ તો કે છે કે જે નોર્મલ માર્કેટ છે એ લોકો ગમે તેટલો સુધારો કરે તેમ છતાં ઇન્ટરનેટ દ્વારા જે વેપાર થાય છે એ તરત ને તરત એની અંદર બદલી શકશે નહીં, બહુ મોટા ધરખમ ફેરફાર માંગી લે છે. પ્રારંભિક ખર્ચ. પ્રારંભિક ખર્ચની વાત કરીએ તો જો કોઈ પણ સાદો વેપાર છે એને ઇન્ટરનેટ ઉપર વેપાર તરીકે મૂકવો હોય તો એની માટેનો પ્રારંભિક ખર્ચ, અહીંયા બંનેની વાત કરી, ઈ કોમર્સની વાત કીધી છે સાથે સાથે આપણે બંને જોઈશું કે પ્રારંભિક ખર્ચની અંદર જો સામાન્ય દુકાનની વાત કરીએ તો દુકાન ખરીદવી પડે, માલ ભરવો પડે, માણસો રાખવા પડે, અને જો ઈ કોમર્સની વાત કરીએ તો ટેકનિકલી જ્ઞાન ધરાવતો સ્ટાફ રાખવો પડે, સાથે સાથે એવા ઉપકરણો વસાવવા પડે, અને એ ઉપકરણોનું જ્ઞાન ધરાવતા હોય એવા વ્યક્તિઓને નિમવા પડે. એટલે બહુ જે સાદો વેપાર હોય એમાંથી ઈ કોમર્સની અંદર જવું હોય તો ઘણા બધા ફેરફાર જરૂરી છે. સુરક્ષાની વાત કરીએ. ઇન્ટરનેટ ઉપર જે કંઈ પણ ખરીદી કરવામાં આવે છે એ ખરીદી કેટલી સુરક્ષિત છે, મતલબ કે તમે કોઈ પણ વસ્તુ મંગાવી છે, તમે મંગાવી છે એની એ જ વસ્તુ આવે છે, તમે જે પૈસા ચૂકવણી કરો છો એવો ને એવો જ માલ આવશે, એવા ઘણા પ્રશ્નો અહીંયા ઊભા થઈ શકે. ગોપનીયતા, કારણ કે તમે જ્યારે ઓનલાઈન ખરીદી કરો છો ત્યારે પૈસા માટે તમારા કાર્ડ નંબર કે એવી પોતાની ઘરનું સરનામું એવી પર્સનલ વિગતો અંદર ફરજિયાત ભરવાની હોય છે, તો એ તમારી વસ્તુઓ કોઈ બીજી થર્ડ પાર્ટી સુધી પહોંચે છે નથી પહોંચતી એ બધી વસ્તુ અહીંયા વિચારવી પડે. વિશ્વાસનો અભાવ. તમે તમારો કાર્ડ નંબર આપો, ક્રેડિટ કાર્ડ નંબર આપો, ડેબિટ કાર્ડ નંબર આપો, અથવા તો તમારો બેન્કિંગનું સિસ્ટમ અંદર, મતલબ બેન્કિંગની વસ્તુ અંદર જણાવો, તો એ બધી વસ્તુઓ સાચા લોકો સુધી પહોંચે છે કે કોઈ બીજી વ્યક્તિ તમારા ખાતામાંથી પૈસા ઉપાડી શકે એવી કોઈ વસ્તુ બની શકે તેમ છે કે નહીં, એવા ઘણા પ્રશ્નો અહીંયા ઊભા થઈ શકે. ઉત્પાદનને પહોંચાડવાનો સમય. ઓનલાઈન ખરીદીની વાત કરીએ તો એ જે પૈસાની વાત છે, પૈસા આપ્યા પછી વસ્તુ પહોંચાડશે. આપણે જો નોર્મલ દુકાનની વાત કરીએ તો ત્યાં જઈ વસ્તુ ખરીદી અને આપણે જાતે જ લઈને આવી શકતા હોઈએ છીએ અથવા તો પછીથી આપણા ઘર સુધી પહોંચાડતા હોય છે,
જ્યારે અહીંયા ઓનલાઈન તો તમે પૈસા આબી હાલ ચૂકવી દો છો કે પછી ચૂકવો છો, એની માટેનું જેટલો સમય છે, ચાર દિવસથી માંડીને એક વીક સુધીનો સમય, એ જે ચોક્કસથી લાગતો હોય છે. ઈ કોમર્સની વ્યવસાયિક પ્રતિકૃતિઓની વાત કરીએ. સામાન્ય રીતે ઈ કોમર્સની વ્યવસાયિક પ્રતિકૃતિઓનું વર્ગીકરણ કોણ કોને માલ વેચે છે તેના પર આધારિત હોય છે. અહીંયા કીધું છે વ્યવસાયથી ગ્રાહક, બિઝનેસ ટુ કન્ઝ્યુમર. બિઝનેસ ટુ કન્ઝ્યુમર એટલે કે બી ટુ સી શબ્દે સીધો ધંધો અને ગ્રાહકો વચ્ચેના ઉત્પાદન અને સેવાઓ વેચવાની પ્રક્રિયાને સંદર્ભિત કરે છે. એટલે કે બી ટુ સી જે છે બિઝનેસથી ગ્રાહક સુધીની, જે તેના ઉત્પાદનો અથવા સેવાઓના અંતિમ વપરાશકારો છે. મોટાભાગની કંપનીઓ કે જે ગ્રાહકોને સીધી વેચે છે તેને બી ટુ સી કંપની તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા ફ્લિપકાર્ટની એક વેબસાઇટનું મૂક્યું છે સ્ક્રીનશોટ્સ, જેની અંદર તમે જોઈ શકો છો. આ જે છે એ એવી વેબસાઇટ છે કે એક વેપારી છે એ સીધી ગ્રાહક સુધી માલ પહોંચાડવાનું કામ કરે છે બી ટુ સી માટે. વ્યવસાયથી વ્યવસાય, બિઝનેસ ટુ બિઝનેસ એટલે કે બી ટુ બી. બી ટુ બી ઈ કોમર્સ અથવા તો વ્યવસાયથી વ્યવસાય ઇલેક્ટ્રોનિક વાણિજ્ય વ્યવસાયો વચ્ચે ઓનલાઈન ઓર્ડર ટ્રાન્ઝેક્શનનું વર્ણન કરે છે. કારણ કે ઓર્ડર ડિજિટલ રીતે પ્રક્રિયા કરવામાં આવે છે, તેથી જથ્થાબંધ વિક્રેતાઓ, ઉત્પાદકો, વિતરકો અને બી ટુ બી વિક્રેતાઓ માટે ખરીદ કાર્યક્ષમતામાં સુધારો થયો છે. બી ટુ બી ઈ કોમર્સ સ્પેસ ઝડપથી વધી રહી છે. કારણ કે અહીંયા બી ટુ બીમાં બિઝનેસ ટુ બિઝનેસ કીધું છે, તો કોઈ એક વેપારી છે એ બીજા વેપારી જોડેના જે વ્યવહારો કરે છે એની વાત કરે છે. જથ્થાબંધ વિક્રેતા પાસેથી સામાન્ય દુકાનદાર હોય એ જે માલની ખરીદી કરે તે. ગ્રાહકથી ગ્રાહક, ગ્રાહકથી ગ્રાહક સી ટુ સી એક એવો વ્યવસાય મોડેલ છે જેના દ્વારા ગ્રાહકો સામાન્ય રીતે ઓનલાઈન એકબીજા સાથે વેપાર કરી શકે છે. સી ટુ સી બજારોના બે અમલીકરણો હરાજી અને હરાજી વર્ગીકૃત કરી જાહેરાતો છે. વર્ગીકૃત જાહેરાતો અને હરાજી બે જુદી જુદી વસ્તુ અહીંયા કીધી છે સી ટુ સી માટેની. સી ટુ સી માર્કેટિંગ ઇન્ટરનેટના આગમનથી ઈબે, ઓએલએક્સ અને ક્વિકર જેવી કંપનીઓની લોકપ્રિયતામાં વધારો થયો છે. ઈબે, ઓએલએક્સ અને ક્વિકર એક એવું પ્લેટફોર્મ પૂરું પાડે છે જ્યાં તમારી વાપરેલી વસ્તુઓનું ત્યાં વેચાણ કરી શકો છો. મતલબ તમે ઘરમાંથી ધારો કે કોઈ જૂની વસ્તુ વેચવા માંગો છો તો તમે ક્વિકર કે ઓએલએક્સ ઉપર મૂકી શકો છો જાહેરાત તરીકે. પણ એનો મતલબ એ નથી કે તમે વેપારી છો, તમે ગ્રાહક જ છો. એટલે કે સી ટુ સીનું પ્લેટફોર્મ અહીંયા પૂરું પાડે છે.